ખેડૂતો આક્રોશમાં છે, પાક વીમો ન મળતા ખેડૂતો આક્રોશમાં ઉતરી આવ્યા અને રસ્તા પર તેઓ જોવા મળ્યા. રાજકોટમાં કિસાન સંઘે રેલી કાઢી ધરણા કર્યા અને સૌરાષ્ટ્રના ખેડૂતો આજે રાજકોટના બહુમાળી ચોક પાસે એકત્રિત થયા. તેમણે રેલી કાઢી હતી, તેમની પાસે બેનરો હતા, સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતોની રેલીને જો કે મંજૂરી નહોતી મળી અને આ જ કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો હતો. તો બીજી તરફ ખેડૂતોએ વગર પરવાનગીએ રેલી કાઢતા પોલીસે તેમની અટકાયત કરી. ખેડૂતોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. રાજકોટમાં ખેડૂતોની અટકાયત થતા મામલો વધુ ગરમાઈ ગયો, કારણ કે રેલી શરૂ થાય તે પહેલાં જ બહુમાળી ભવન ચોક પાસે મોટી સંખ્યામાં જ્યાં પોલીસે કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પાક વીમો માગી રહેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની અપીલ કરશે. અછતગ્રસ્ત તાલુકાઓને પણ પાક વીમો ન મળ્યો, કારણ કે સરકારે જાહેરાત કરી હતી કે આટલા જિલ્લાઓ, આટલા તાલુકા જે છે તે અછતગ્રસ્ત છે, તે તાલુકાઓને પણ પાક વીમો ન મળ્યો અને આ જ કારણોસર ખેડૂતો જે આક્રોશમાં આવી ગયા અને તેમણે કહ્યું કે તાતની જે સ્થિતિ, જે કફોડી બની છે, તેની પર સરકાર ધ્યાન આપે. ખેડૂતોની રજૂઆત હતી કે કપાસ તો વીમો 9 મહિના વીતવા છતાં પણ નથી મળ્યો અને ખેડૂતોની સમસ્યા એ વધી ગઈ છે. તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પાક વીમા મુદ્દે ખેડૂતો એ આક્રોશમાં આવી ગયા હતા અને ભાજપની જે ભગીની સંસ્થા છે કિસાન સંઘ દ્વારા જિલ્લાભરના ખેડૂતોની ઉપસ્થિતિમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા અને મામલો ગરમાઈ ગયો. ખેડૂતોને વહેલા વહેલી તકે આ ચૂંટણી પહેલા જો સરકાર સાનમાં નહીં સમજે તો ન છૂટકે ખેડૂતોને બળદ ગાડા લઈ અને રોડ ઉપર ઉતરવાનો વારો આવશે. એટલે વહેલા વહેલી તકે ખેડૂતોનો વીમો મળી જાય અને એ શક્ય છે અને સીધો અને ખેડૂતે ભર્યો છે તો સરકારને એની વચલી રસ્તો કાઢી અને ખેડૂતોને વહેલા વહેલી તકે વીમો દઈ દે, એ જ ખેડૂતોની માંગ છે. રોકેલા છે અને ધમકીઓ આપેલી છે પોલીસ ખાતાએ અને ખેડૂતોને બિવડાવ્યા છે, એટલે આમાં હજારો ખેડૂત નથી આવી શક્યા. ગામડે ગામડે પોલીસ પહોંચી ગયેલી છે તો આ કોનું આ બધું ષડયંત્ર છે એ અમારે અમને દેખાડે કે આ શું કામ આવું કરવું જોઈએ. આ શું કામ આ ખેડૂત કાંઈ હેરાન કરવા આવતા હતા, એની માગ કરેલા અહીંયા આવવાના હતા. તો આવી રીતે ઘરે ઘરે જઈને આટલી બધી પોલીસ ક્યાં નવરી છે તે એટલું પહોંચી ગઈ. આવી સરકારના ખોટા ખર્ચા કેમ આ કરે છે? અમારી માંગ ખેડૂતને વીમો આપે વહેલી તકે એ માંગ છે. મોહનભાઈ કુંડારિયા કેન્દ્રીય મંત્રી કૃષિ પ્રધાન હતા અને 600 રૂપિયા ખાતરનો ભાવની થેલીનો ભાવ હતો, એના 1400 કર્યા. તો આ ખેડૂતને કાયમ આવા જ પૈસા ખેડૂતને આ સરકાર હાટું જ કામે છે. એના આત્મહત્યા કરે, બીજું કરે ખેડૂત, ખેડૂતની માંગ માગે તો ખેડૂત નહીં હારા. અને અટાણે વાલી પપ્પો કરવા પોગી જાય એ બરોબર છે. તો કંપનીવાળાઓએ એવું કીધું, DAP કંપનીવાળાઓએ, કે અમારું શું? તો કે તમે 5 કિલો ખાતર ઓછું કરી નાખો. એક તો 5 કિલો ખાતર થેલીએ ઓછું અને 1400 રૂપિયા ભાવ કર્યો, 600 ને 1400. ખેડૂતને કાયમી આ લોકોએ પીસા જ છે. વરસાદના ડેટા છે એ બિલકુલ ગલત છે. ક્રોપ કટિંગ જે લીધું છે એ પણ ગલત છે. બરાબર, ખરેખર વેરીફાઈ કરવું હોય તો સેટેલાઇટ જોઈ શકાય છે. જૂન મહિનાથી લઈને ઓક્ટોબર સુધીનો સેટેલાઇટ ઉપર જોઈ શકાય છે કે ભાઈ વાસ્તવિકતા શું છે. ગયા વર્ષના ડેફા હજી પડ્યા છે. લલિતભાઈ કગથરા ધારાસભ્ય છે કોંગ્રેસનો, એટલે કિનાખોરી રાખીને અમને વીમો આપ્યો નથી, એના માટે અમારે આ તડકામાં તપ કરવો પડ્યું. માનો છો સરકાર તમને પાક વીમો આપશે, માનો છો આપ? સરકારને તો પાક વીમો લડત કરવા આવ્યા છે. પાક વીમો આપે નો આપે તો પછીનો પ્રશ્ન છે. લડત અત્યારે વીમો છે અને 18% બહાર પીડ્યો હોય વીમો, બરોબર. તો એમાં અમારે શું ઘર કાલું, કેવી રીતે ઘર કાલું? અત્યારે આમાં અધિકાર કોઈ આવતા નથી, કોઈ સામું જોતા નથી. અમારે મત દેવાનું બંધ કરવાનું ચૂંટણીમાં, અમારી તો એ માંગ છે. નથી પૈસા, બિલકુલ નથી. પાક વીમો મળવો જ જોઈએ, 100% મળવો જોઈએ. દુષ્કાળગ્રસ્ત જાહેર થવા છતાંય જો પાક વીમો ન મળે તો એ સરકારને શું કામ ની છે? એટલે જ્યાં જ્યાં જે જે તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે ત્યાં પણ પાક વીમો નથી મળ્યો. તો પાક વીમો કેમ નથી મળ્યો? અમે અમારા હકનું માગી છે, ભીખ નથી માગતા. ખેડૂતો પાસે પૈસા નથી, છોકરાઓને ભણાવવાની ફી નથી. અમારો હકનો પાક વીમો હોળ 17 નો બાકી છે, આ વર્ષનો પણ બાકી છે. ખાસ સરકારને દેવા સૂચના છે અમારી.
તો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો. તેમની અટકાયત કરવામાં આવી. 26 જેટલા ખેડૂતો એટલા છે કે જેમણે તેમની ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. ખેડૂતો પર અત્યાચાર અંગે અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું. કહ્યું કે રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતો રોડ પર આવી ચૂક્યા છે. પાક વીમો સહિત અનેક પ્રશ્નો માટે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. તેમને કાર્યક્રમ કરવાની મંજૂરી નથી મળતી. અધિકારીઓ મળવા માટે ઇનકાર કરી રહ્યા છે. ખેડૂતો એકઠા થાય તો લાઠીચાર્જ કરવામાં આવે છે અને આ વખતે જનતા ભાજપને સબક શીખવાડશે તેવું કહેવું છે અર્જુન મોઢવાડિયાનું. રાજકોટ, પડદરી, જામનગર સહિતના ખૂણે ખૂણે ખેડૂતો આજે પાક વીમાના પ્રશ્ને અને પોતાના ઉત્પાદનના ભાવના પ્રશ્ને, જે અત્યારે રાસાયણિક ખાતરોના ભાવ વધ્યા છે એના પ્રશ્ને રોડ ઉપર આવે છે તો એને પોતાના કાર્યક્રમો કરવાની મંજૂરી અપાતી નથી. અધિકારીઓએ મળવાનો પણ ઇનકાર કરી દે છે અને જ્યારે કાર્યક્રમો આવા કરે ત્યારે લાઠીચાર્જ જે રીતે પડદરીમાં થયો એ રીતે કરવામાં આવે છે. આજે પણ ખેડૂતો એકઠા થયા છે છતાં અધિકારીઓ મળવાનો પણ ઇનકાર કરે છે અને એમને જે મિટિંગ કરવાની પણ મંજૂરી મળતી નથી. એ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં દેશના જે ગરીબ લોકો છે, રાજ્યના ખેડૂતો છે, ગરીબ લોકો છે, યુવાનો છે અને નાના વેપારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીને આ બાબતે સબક શીખવશે. તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાના બિન સંસદીય ભાષા પ્રયોગ બાબતે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આ બાબતે ભરત પંડ્યાએ નિવેદન આપ્યું. સંદર્ભમાં ક્યાંય જો અન્યાય થયો હશે તો આ સરકાર વીમા કંપનીઓને પણ કડક રીતે એની પાસે કામ લેશે અને આ સરકાર ખેડૂતોની પડખે રહેનારી સરકાર છે અને ખેડૂતોની પડખે રહેશે.